કમ્ફર્ટ પાર્ટની અંદર આપણે મિલ વહેંચ્યું હતું બરાબર બીજું શું શીખ્યા ઓકે સો તો મીટર મીટર નું અડધું અને પાર બરાબર છે શીખ્યા ને બરાબર આજે શું શીખવાના છે ચલો જોઈએ શું છે બેલેન્સ ધ વેટ સો બેલેન્સ ધ વેટ બરાબર છે વજનનો સંતુલન તો બુકની અંદર પેજ નંબર 105 ઓપન કરશો તો તમને મળશે ચલો જોઈએ સો છે નીચે દર્શાવેલ વેટ એવી રીતે ચૂઝ કરો કે ટુ પેન્સ એટલે કે ત્રાંસા બરાબર ઇક્વલ થાય તમે કેટલી ડિફરન્ટ રીતે કરી શકો છો જુઓ પેન્સ એટલે કે ત્રાંસા શું વેટ એટલે વજન ત્રાંસાની અંદર બરાબર છે ત્રાંસામાં બે પલ્લા હોય ને બરાબર છે એની અંદર એવી રીતે વેઇટ ગોઠવો કે બંને બેલેન્સ થાય ઇક્વલ થાય બરાબર તો જુઓ અહીંયા તમને આ સ્ક્વેરની આ રેક્ટેંગલની અંદર અમુક વેઇટ્સ લખેલા છે બરાબર 1 કેજી 500 ગ્રામ 200 ગ્રામ 250 ગ્રામ 500 ગ્રામ 250 ગ્રામ 250 ગ્રામ 200 ગ્રામ 50 ગ્રામ 100 ગ્રામ એન્ડ 100 ગ્રામ આ તમને વેઇટ આપેલા છે બરાબર છે આ વેઇટ્સ પરથી તમારે શું કરવાનું છે કે પેન્સની અંદર તાજવાની અંદર એવી રીતે બંને પલ્લાની અંદર વેઇટ મૂકવાના છે કે જે બેલેન્સ થઈ શકે જો આ બાજુ 2 કેજી હોય તો આ બાજુ પણ 2 કેજી જ રાખવાનું છે એટલે બેલેન્સ થઈ શકે બરાબર છે જુઓ શું છે એમ્પ્ટી પેનમાં એક બાજુનું ત્રાજું ખાલી છે બરાબર માં વેઇટ ડ્રો કરો તમને શું પેન્સ આપેલું છે બરાબર છે એક બાજુ વેઇટ મૂકેલું છે અને એક બાજુ બ્લેન્ક છે બરાબર તો શું કરવાનું છે એમ્પ્ટી પેનમાં વેઇટ ડ્રો કરો વજનિયા મૂકીને બેલેન્સ કરવાનું છે જુઓ 1 કેજી બરાબર 1000 ગ્રામ 1 કિલો બરાબર 1000 ગ્રામ એ આપણે શીખી જ ગયા છે તો 2 કેજી એટલે કેટલા ગ્રામ થશે 1 કેજી બરાબર 1000 ગ્રામ તો 2 કેજી બરાબર કેટલા 2000 ગ્રામ જો 3 કેજી હોય તો 3000 ગ્રામ 4 કેજી હોય તો 4000 ગ્રામ બરાબર જો 1 કેજી બરાબર 1000 ગ્રામ 2 કેજી બરાબર 2000 ગ્રામ ચલો શું છે 1 કેજી પ્લસ 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ જુઓ હવે એક ત્રાજવું છે પેન્સ છે બરાબર છે આ રીતના તમારે મૂકવાના થશે 1 કેજી 500 ગ્રામ
આમ તો બહુ બધા પાર્ટ છે, તો હજુ બીજી રીતે પણ થઈ શકે બરાબર. આ તમે આટલા ત્રણ પાર્ટ લઈને ત્રણ વેક લઈને આ ફર્સ્ટ અટેમ્પ્ટ કમ્પ્લીટ કર્યું. ફર્સ્ટ બરાબર છે કે આપણે ત્રણ લીધા 1 કેજી 500 ગ્રામ અને 500 ગ્રામ. હવે જો અહીં 2 કેજી છે, બીજા કયા વેક લેશું તો ફરી 2 કેજી થશે. તો જુઓ, એક તો 1 કેજી લીધું ફરી પાછું બરાબર છે. હવે જો 500 ગ્રામ, ઓકે આ 500 ગ્રામ લીધું બરાબર, 1 કેજી 500 ગ્રામ બરાબર છે. પછી શું કીધું, 250 ગ્રામ, આ 250 ગ્રામ એન્ડ બીજા 250 ગ્રામ, આ રહ્યા 250 ગ્રામ. જુઓ થઈ ગયા 2 કેજી. આપણે જોઈએ તો 1 બરાબર છે, 1 કેજી 500 ગ્રામ, 250 ગ્રામ, 250 ગ્રામ બરાબર. તો 1 કેજી 500 બરાબર એટલે 1.5 કિલો, એન્ડ આ 250 એટલે 250 ઇન 250 બીજા 500. તો 1 કેજી પછી છે 500 ગ્રામ, 250 ગ્રામ, 250 ગ્રામ. હવે આ બધા થઈને 2 કેજી થવા જોઈએ. તો 500 ની અંદર આ 500 એડ કરીએ તો 2 કેજી થઈ જાય બરાબર છે. તો અહીંયા થશે 2 કેજી. ક્યારે? જ્યારે આપણે આટલા વેટ અહીંયાથી લેશું ત્યારે. આપણે કયા કયા લીધા, એક તો 1 કેજી, પછી લીધા 500 ગ્રામ, ત્યાર પછી લીધા 250 ગ્રામ, બીજા લીધા 250 ગ્રામ. જો ફ્રેન્ડ્સ શું છે, આપણે 2 કેજી જ કરવાનું છે, પણ કેવી અલગ અલગ રીતે થઈ શકે. જુઓ અહીંયા આ વેટ લીધા 2 કેજી થયા, અહીંયા આ જુદા જુદા વેટ લીધા તો પણ 2 કેજી થયા. હજુ પણ તમે જુઓ ઘણા બધા વેટ છે બરાબર. હજુ આપણે બીજી કઈ રીતે 2 કેજી કરી શકીએ, કયા કયા વેટ લઈને એ આગળ જોઈએ. ચલો અહીંયા નીચે લખેલું છે, જુઓ 1 કેજી પ્લસ 500 ગ્રામ પ્લસ 200 ગ્રામ પ્લસ 200 ગ્રામ પ્લસ 100 ગ્રામ. જુઓ કઈ લીધું, આ એક 1 કેજી નું લીધું છે, 500 ગ્રામ નું લીધું, તારી 500 ગ્રામ બરાબર છે, 200 ગ્રામ આ રહ્યું, 200 ગ્રામ ફરી 200 ગ્રામ આ રહ્યું, 200 ગ્રામ એન્ડ 100 ગ્રામ. હવે બધાનું એડિશન કરીશું તો કેટલા થશે, 2 કેજી થશે બરાબર છે. તો જોઈએ, જુઓ 1 કેજી 500 ગ્રામ, 200 ગ્રામ, 200 ગ્રામ એન્ડ 100 ગ્રામ બરાબર છે. આ બધાનું આપણે શું કરશું, એડિશન કરશું. જુઓ હવે 1 કેજી ની અંદર 500 એડ કરીએ તો 1.5 કેજી થાય, એન્ડ 200 પ્લસ 100 આ 500 થાય. અથવા એમ પણ જુઓ 500 પ્લસ 500 1 કેજી એન્ડ આ 1 કેજી થઈ ગયા 2 કેજી બરાબર. હવે લાસ્ટ શું છે, જુઓ 500 ગ્રામ. જુઓ આ થાય થર્ડ વેટ, એટલે ત્રણ અલગ અલગ રીતે વેટ લઈએ તો પણ 2 કેજી થઈ શકે. જુઓ આ પણ 2 કેજી થયું, આ પણ 2 કેજી થયું, આ પણ 2 કેજી થયું. હજુ જુઓ, હજુ ટીચર એક રીત બતાવે છે. જુઓ 500 ગ્રામ, તો આ રહ્યો 500 ગ્રામ બરાબર છે, 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ તો આ રહ્યું 500 ગ્રામ પ્લસ 250 ગ્રામ, 250 ગ્રામ બરાબર છે. ત્યારબાદ 250 ગ્રામ આ રહ્યું, 250 ફરી 250 ગ્રામ આ રહ્યું, 250 ગ્રામ, 200 ગ્રામ, 200 ગ્રામ પ્લસ 50 ગ્રામ આ રહ્યું 50 ગ્રામ. હવે તમે આટલા જેટલા ડોટ કર્યા છે એ બધાનું એડિશન કરશો તો તમારું થઈ જશે 2 કેજી બરાબર છે, 2 કિલો. તો આટલી અલગ અલગ રીતે આપણે 2 કિલો 2 કેજી કરી શકીએ છીએ. આવી બીજી ઘણી રીત છે જે તમે અલગ અલગ ડિફરન્ટ વેટ લઈને 2
1 केजी फूड 500 ग्राम 200 ग्राम 200 ग्राम 100 ग्राम અહીંયા 2 કેજી થાય તો અહીંયા પણ 2 કેજી થવા જોઈએ તો આપણો બેલેન્સ એટલે કે ત્રાજવું બેલેન્સ થઈ શકે બરાબર છે નહીં તો શું થશે જે બાજુ વેઇટ વધારે હશે એ બાજુ ઓછું થઈ જશે અને જે ઓછું હશે ત્યાં શું થઈ જશે નીચું થઈ જશે બરાબર આપણે બેલેન્સ કરવાનું છે જો અહીંયા 2 કેજી હોય તો અહીંયા પણ એ જ રીતે વેઇટ લેવાના એડિશન કરવાનું કે અહીંયા પણ 2 કેજી જ થાય તો જ પેન્સ બેલેન્સ થશે ફ્રેન્ડ્સ તો તમને આ રીતે એક્ઝામમાં આપ્યું જ હશે બરાબર કે સૂચના આપી હશે અને અહીંયા વેઇટ આપ્યા હશે અહીંયા શોધીને તમારે શું કરવાનું આ પેન્સ બ્લેન્ક પેન્સ છે જે ખાલી ત્રાજવું છે એક બાજુ બરાબર એક પન્નું ખાલી છે ત્યાં તમારે આ શોધીને અહીંયા લખવાનું રહેશે બરાબર આપણે ને હવે ચલો તો હવે આગળ જોઈએ જો ફ્રેન્ડ્સ શું કીધું છે ડિફરન્ટ કેટલી ટાઈપ થી 3/4 કેજી વેઇટ ના બલ્લાને ઇક્વલ કરી શકો કેટલી અલગ અલગ રીતે 3/4 કેજી બરાબર છે બલ્લાને તમે ઇક્વલ સમાન બેલેન્સ કરી શકો છો હવે તમને લોકોને પહેલા તો એ ખબર હોવી જોઈએ 3/4 કેજી એટલે કેટલા ગ્રામ પહેલા આપણે શીખી લઈએ કે 3/4 કેજી એટલે કેટલા ગ્રામ જો હવે નીચે લઈએ ટેબલ્સ બનાવી છે જો 1 કેજી એટલે 1000 ગ્રામ થાય બરાબર છે 1 કિલો એટલે 1000 ગ્રામ થાય હવે આગળ જોઈએ 1/2 કેજી એટલે 500 ગ્રામ એના અડધા બરાબર 1/2 કેજી એટલે 500 ગ્રામ 1/4 કેજી એટલે કે 250 ગ્રામ શું એનો ચોથો ભાગ 1/4 કેજી 1000 નો ચોથો ભાગ કેટલો થાય 4th પાર્ટ 250
500 ग्राम થશે 500 ની અંદર બીજા 200 એડ કરો 700 થશે અને 700 ની અંદર બીજા 50 ગ્રામ એડ કરો તો 750 ગ્રામ થઈ ગયો તો આ ટાઈમ્સ ની અંદર આપણે કયા કયા એડ કરીશું તો 250 + 250 + 200 + 50 થઈ ગયા 750 ગ્રામ એટલે કે 2 ઓપન 4th બરાબર 750 આ બાજુ પણ થઈ ગયો 750 તો આ કેજી થઈ શકે બરાબર તો ફ્રેન્ડ્સ નવા વિડિયો